આગળના વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો ગ્રામરનો ટોપિક છે સોઈંગ પર્પસ પર્પસનો અર્થ થશે હેતુ તો હેતુને સિદ્ધ કરવા માટે તમારો આ છે વિડિયો ક્રમ 9 એની આપણે ચર્ચા કરશું બરાબર ધ્યાન આપજો આ ફંક્શનનો उपयोग कोई पण क्रिया करवानो हेतु दर्शावानो छे ध्यान आपजो मित्र शब्दमां बराबर हेतुनी स्पष्टता छे आ फंक्शननो उपयोग कोई पण क्रिया करवानो हेतु दर्शावानो छे नीचे जोईए पर्पज दर्शावा माटे याद रखजो कया कया शब्दों छे तो पर्पज दर्शावा माटे सो दैट इन ऑर्डर टू इन ऑर्डर दैट अने विथ ए व्यू टू बधानो अर्थ समान थशे ना हेतु थी एटला शब्दों वपराय छे फरी वार जोईए पर्पज दर्शावा माटे सो दैट इन ऑर्डर टू इन ऑर्डर दैट विथ ए व्यू टू वपराय छे जे बधानो अर्थ थशे ना हेतु थी एक एक शब्द आपणे जोशुं मित्रों पहला छे सो दैट गुजराती अर्थ सेम ना हेतु थी रचनानी पहला चर्चा करीशुं सौ प्रथम आवशे कर्ता प्लस क्रियापद प्लस सो दैट प्लस कर्ता प्लस केन मे कूड ने माइट काल प्रमाणे प्लस क्रियापद नो मूल रूप अने प्लस अन्य शब्द फरी एक बार जोईए कर्ता प्लस क्रियापद प्लस सो दैट प्लस कर्ता प्लस केन मे कूड ने माइट કાળ મુજબ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્લસ અન્ય શબ્દ અહીંયા મિત્રો ક્લોઝ લખ્યું છે એ ઉપવાક્ય છે એનો અર્થ એમ થયો કે સો ધેટ ની સાથે ક્લોઝ આવે છે એટલા માટે ત્યાં ક્લોઝ લખ્યું છે વાક્ય દ્વારા સમજીશું કર્તામાં અમીષા છે ક્રિયાપદમાં રોટ છે વેરી ફાસ્ટ અન્ય શબ્દ છે સો ધેટ એ ઉપર મુજબનો શબ્દ છે કર્તામાં અમીષા માટેનું સર્વનામ સી છે અહીંયા રોટ આપ્યું છે જે ભૂતકાળ છે એટલે આપણે લેશું કુડ ક્રિયાપદના મૂળ રૂપમાં મેક છે અને ધ વર્લ્ડ રેકોર્ડ એ અન્ય શબ્દ છે આખું વાક્ય ફરી એકવાર જોઈએ અમીષા રોટ વેરી ફાસ્ટ સો ધેટ સી કુડ મેક ધ વર્લ્ડ રેકોર્ડ અમીષાએ એટલું બધું ઝડપથી લખ્યું કે જેથી તેની વર્લ્ડ રેકોર્ડ બનાવી શકી તો જે સો ધેટ પછી છે સી કરતા કુડ સહાયક ક્રિયાપદ મે ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મસ્થાન કે અન્ય શબ્દ તો એ શું છે તો કે ક્લોઝ છે જેમાં કરતા આવી ગયો છે વાક્યની શરૂઆતમાં એ ક્લોઝ બનશે મિત્રો તો આ રીતે તમે એને યાદ રાખજો બીજો શબ્દ છે ઇન ઓર્ડર ધેટ અર્થ એનો પણ એવો જ થશે ના હેતુથી રચના જોશું સૌ પ્રથમ આવશે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ઇન ઓર્ડર ધેટ પ્લસ કર્તા પ્લસ કેન મે કુડ માઇટ પ્લસ ક્રિયાપદનો મૂળ રૂપ અને પ્લસ અન્ય શબ્દ અહીંયા પણ મિત્રો તમે જોશો કે ક્લોઝ ઉપવાક્ય લખ્યું છે એનો અર્થ એમ થયો કે સો ધેટ ની જેમ અહીંયા પણ શું આવે છે ક્લોઝ આવે છે ક્લોઝ અને ફ્રેઝ નો જે ડિફરન્સ છે મિત્રો જેમાં કર્તા આવી જાય ક્રિયાપદ હોય કર્મ હોય એ સેન્ટેન્સ પેટર્ન માં જે વિગત હોય એ આખી ક્લોઝ માં આવે છે ક્લોઝ એટલે એવું ઉપવાક્ય કે જેને મુખ્ય વાક્યની જરૂર પડે પણ ક્લોઝ ની અંદર કર્તાનો સમાવેશ થાય નીચે તમને ફ્રેઝ લખેલું બતાય છે એ ફ્રેઝ એટલા માટે કે એમાં કર્તા નથી હોતો તો બે શબ્દોમાં ક્લોઝ આવે છે સમાસેમાં તો કે સો ધેડમાં અને
ઇન ઓર્ડર ધેટમાં આપણે વાક્ય મુજબ જોઈએ, ક્રિયા જેના રચના છે પ્રમાણેના વાક્ય જોઈએ તો કર્તામાં છે આઈ, ક્રિયાપદમાં છે ડ્રો, કર્મસ્થાનમાં અહીંયા ધકાર આપ્યું છે, ધકાર ફાસ્ટ એટલું મૂક્યું છે વધારાના શબ્દ તરીકે, ઇન ઓર્ડર ધેટ શબ્દ આવ્યો છે, આઈ છે એટલે સર્વનામમાં આઈ જ રહેશે, અહીંયા ડ્રો છે એટલે આપણે મેને બદલે માઇન્ડ લખશું, ક્રિયાપદના મૂળ રૂપમાં રીચ અને ધ એરપોર્ટ ઇન ટાઈમ એ વધારાનો શબ્દ છે. આખું વાક્ય ફરીવાર જોઈએ. I drove the car fast in order that I might reach the airport in time. તો અહીંયા પણ તમે જોશો મિત્રો કે close નો જ સમાવેશ છે, મતલબ so that અને in order that માં close આવે છે એવી રીતે તમે યાદ રાખજો. ત્રીજો શબ્દ લેશો આપણે in order to, જેનો અર્થ પણ એ જ લેવાનો છે તમારે, ના હેતુથી રચનાથી શરૂઆત કરશું. સૌ પ્રથમ કર્તા આવશે પ્લસ ક્રિયાપદ આવશે પ્લસ ઇન ઓર્ડર ટુ આવશે પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પછી કર્મ કે અન્ય શબ્દ આવશે. ઉપર તમે જોવો છો મિત્રો કે ફ્રેઝ લખ્યું છે. ફ્રેઝ એટલે એવા શબ્દનો સમૂહ કે જેમાં કર્તાનો સમાવેશ હોતો નથી એવા વાક્યના વિભાગને ફ્રેઝ કહેવાય છે. તો તમારે યાદ રાખવાનું છે કે ઇન ઓર્ડર ટુમાં ફ્રેઝ વપરાય છે. હવે આપણે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે વાક્ય જોશું. સૌપ્રથમ કર્તામાં પાયર છે, ક્રિયાપદમાં વર્ક આપ્યું છે, વર્ક હાર્ડ સાથે શબ્દ છે, પછી ઇન ઓર્ડર ટુ મૂક્યું છે અને હવે અહીંયા તમે જોશો મિત્રો તો ગેટ ગુડ રિઝલ્ટ એવું આપ્યું છે જેમાં કર્તાનો સમાવેશ નથી, એટલા માટે એને આપણે કહેશું ફ્રેઝ. તમે એને આ રીતે યાદ રાખજો. આખું વાક્ય બનશે પાયલ વર્ક હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. ચોથો શબ્દ જોશું વિથ વ્યુ ટુ, ગુજરાતી અર્થ સેમ, ના હેતુથી એમ જ થશે. સેન્ટેન્સ પેટર્ન વાક્ય રચના માટે સૌ પ્રથમ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ વિથ વ્યુ ટુ પ્લસ આઈએનજી ક્રિયાપદ સાથે પ્લસ કર્મ અને અન્ય શબ્દ. તો મિત્રો અહીંયા એક ફેરફાર છે અને ખાસ ધ્યાનમાં રાખજો, ઉપરના ત્રણેય શબ્દ માટે ક્રિયાપદનું મૂળ રૂપ છે, માત્ર વિથ વ્યુ ટુ જ એવો શબ્દ છે જેની સાથે ક્રિયાપદનું આઈએનજી મૂળરૂપ અથવા તો વી ફોર આવે છે, એ ખાસ ભૂલાય નહીં. વિથ વ્યુ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી રૂપ આવશે. હવે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે આપણે સેન્ટેન્સ જોઈએ તો કર્તામાં છે માય ફ્રેન્ડ, ક્રિયાપદમાં છે વેન્ટ, પછી તમને આપ્યું છે વિથ વ્યુ ટુ આપ્યું છે તમને, વિથ વ્યુ ટુ એમનામ આવશે, સોરી અહીંયા વિથ વ્યુ ટુ ભૂલાઈ ગયું છે મને, માય ફ્રેન્ડ વેન્ટ ટુ યુએસએ, અહીંયા વિથ વ્યુ ટુ છે, સોરી વિથ વ્યુ ટુ, સાથે સાથે તમને આપ્યું છે અર્નિંગ મની ફોર હિઝ ફેમિલી. તો આ રીતે તમારે અહીંયા એમ પણ યાદ રાખવાનું છે કે આઈએનજી સાથે ક્રિયાપદ અને અન્ય શબ્દ એ આખો જે વિભાગ છે એ શું છે, તો કે એ ફ્રેઝ છે જેમાં કર્તાનો સમાવેશ નથી. તો ઇન શોર્ટ તમે એટલું યાદ રાખજો કે ઇન ઓર્ડર ટુ અને વિથ વ્યુ ટુ સાથે ફ્રેઝ આવે છે, શબ્દ સમૂહ આવે છે, જ્યારે ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ ની સાથે ક્લોઝ આવે છે. તો આ રીતે તમને જો બરાબર વાક્ય રચનાઓ યાદ હશે તો તમારા માર્ક્સ જવાની શક્યતા ઓછી છે. હવે આ જે વાક્યો રચના છે એ સેન્ટેન્સ છે એને આપણે તમને કમ્પ્લેટ સેન્ટેન્સ ની અંદર કઈ રીતે પૂછાય છે પ્રશ્નપત્રની અંદર એની આપણે ચર્ચા કરીશું. તો બરાબર ધ્યાન આપજો, પ્રશ્નપત્ર બેઝ સેન્ટેન્સીસ છે. તો ટાઇટલ તમને આપ્યું છે કમ્પ્લેટ ધી સેન્ટેન્સીસ, એમાં પહેલું વાક્ય છે નેહા વર્કડ વેરી હાર્ડ, બ્લેન્ક છોડેલું છે ને સોઈંગ પર્પસ, પર્પસ માટે તમને ત્રણ શબ્દો ચાર શબ્દ યાદ રહેવા જોઈએ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, વિથ વ્યુ ટુ અને સો ધેટ. જો તમને પ્રશ્ન, જો તમને ફંક્શન સાથે શબ્દ આપી દીધો છે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, તો એનો જ ઉપયોગ કરવાનો છે. જો શબ્દ નથી આપ્યો તો તમે ચારમાંથી ગમે તે શબ્દ વાપરી શકશો. ઉપરાંત કોઈ વખત એવું બનશે મિત્રો કે જે વાક્ય તમે બનાવશો એ વાક્યમાં જે આવતો શબ્દ હોય એ અમુક શબ્દ તમને ક્રિયાપદ કે અમુક કર્મ એવો શબ્દ એ તમને આપેલો છે સાથે સાથે, તો તમારે એ શબ્દનો જ ઉપયોગ કરવાનો છે. એટલે ખાસ ધ્યાન રાખજો, અહીંયા શબ્દ નથી મૂક્યા પણ તમને બોર્ડના પ્રશ્નપત્ર અંદર શબ્દ આપવામાં આવે એ જ શબ્દને તમારે વાક્ય પ્રયોગમાં લેવાના છે. આ બાબત ના ભૂલાય, ખાસ જોજો. તો
હા વર્કડ વેરી હાર્ડ આપણે એમનમ લક્ષો મિત્રો અહીંયા આપણે મૂકીશું સો ધેટ મૂક્યા પછી તમને ખ્યાલ હોવો જોઈએ કે નેહા છે તો આપણે સર્વનામમાં ફેરવીશું તો એનું રૂપાંતર સીમાં થશે અહીંયા વર્કડ આપ્યું છે એટલે આપણે કુડ મૂકીશું અહીંયા પછી ક્રિયાપદનું મૂળરૂપ ગેટ અને ગુડ માર્ક્સ તો અહીંયા તમે જોશો મિત્રો તો સો ધેટ ની સાથે સી કુડ ગેટ ગુડ માર્ક્સ આખું ક્લોઝ છે સી છે કરતા કુડ છે ઇશારે ક્રિયાપદ કે ગેટ ક્રિયાપદનો મૂળરૂપ ને ગુડ માર્ક્સ કર્મ તો આવી રીતે સો ધેટ ની સાથે શું આવશે તો કે સો ધેટ ની સાથે આવશે ક્લોઝ એટલે કે ઉપવાક્ય એ બરાબર ધ્યાનમાં રાખજો બીજો વાક્ય જોઈએ અમિત શાહ કોલ્ડ મીટિંગ દેશ આપ્યું છે સામે પૂછે સોઈન પર્પઝ હવે નીચે તમે એમના મત લખશો અમિત શાહ કોલ્ડ મીટિંગ હવે અહીંયા તમે પહેલા શબ્દ ઉમેરશો તો શબ્દની અંદર આવશે પહેલા ઇન ઓર્ડર ધેટ હવે અહીંયા પણ જો મિત્રો તમે ઇન ઓર્ડર ધેટ લખ્યો છે પછી અહીંયા અમિત શાહ કરતા આપ્યો છે એટલે મેલ નેમ હોવાથી તમે અહીંયા હીમાં રૂપાંતર કરશો બીજું અહીંયા કોલ આપ્યું છે તમે કુડ વાપરશો કુડ કોન્ટેક ઓલ એમએનએસ ગુજરાતી અર્પણ લઈએ અમિત શાહ કોલ્ડ મીટિંગ ઇન ઓર્ડર ધેટ હી કુડ કોન્ટેક ઓલ એમએનએસ અમિત શાહે મીટિંગ બોલાવી કે જેના હેતુથી તે બધા જ એમએલઓ નો કોન્ટેક કરી શક્યા એવો એનો અર્થ પણ થશે અહીંયા પણ યાદ રાખો કે ઇન ઓર્ડર ધેટ ની સાથે પણ શું વપરાય છે મિત્રો ક્લોઝ વપરાય છે ત્રીજો વાક્ય જોશો રાજ વર્કડ ફાસ્ટ ડે સાહેબ પૂછે સોઈંગ પર્પસ છે તો રાજ વર્કડ ફાસ્ટ અહીંયા મૂક્યો છે આપણે ઇન ઓર્ડર ટુ હવે અહીંયા તમે જોશો તો ઇન ઓર્ડર ટુ પછી રીચ ઇન ટાઈમ માત્ર શબ્દ સમૂહ છે જે ફ્રેઝ છે જેમાં કર્તાનો ઉલ્લેખ નથી ફરી એકવાર જોઈએ રાજ વોકડ ફાસ્ટ ઇન ઓર્ડર ટુ રીચ ઇન ટાઈમ માત્ર ફ્રેઝ છે જેમાં કર્તાનો ઉલ્લેખ નથી ચોથું વાક્ય જોશો નિધિ ટ્રાઈડ હાર્ડ નિધિએ સખત પ્રયત્ન કર્યો સોઈંગ પર્પઝમાં સામે આપ્યો છે ફંક્શન તો નિધિ ટ્રાઈડ હાર્ડ વિથ વ્યુ ટુ આખો શબ્દ મુકાઈ જાય પછી ક્રિયાપદનું વી ફોર રૂપ મૂકવાનું છે એ ભૂલાય નહીં એટલા માટે આપણે અહીંયા ગેટિંગ મૂક્યું છે ગેટિંગ ધ ફર્સ્ટ પ્રાઇઝ ફરીવાર વાક્ય જોશું નિધિ ટ્રાઈડ હાર્ડ શબ્દમાં વિથ વ્યુ ટુ ક્રિયાપદનું અહીં જીવન રૂપ ગેટિંગ ધ ફર્સ્ટ પ્રાઇઝ અહીંયા પણ મિત્રો તમે જોશો તો વિથ વ્યુ ટુ પછી માત્ર ને માત્ર ફ્રેઝ આવ્યો છે ક્લોઝ આવ્યું નથી કરતાનો ઉલ્લેખ એમાં નથી પાંચમું વાક્ય જોશો કાવ્ય રીડ્સ ઇંગ્લિશ દેસાઈ પાસે સોઈંગ પર્પઝ પર્પઝ સિદ્ધ કરશો આપણે તો કાવ્ય રીડ્સ ઇંગ્લિશ શબ્દમાં આપણે મૂક્યું છે ફરી પાછો અહીંયા આઈજી મળ્યું છે એટલે બીજું વાક્ય લીધું છે વિથ વ્યુ ટુ આવી જાય પછી ક્રિયાપદનું